नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय संस्कृत अने चेप्टर 5 में क्यों चेप्टर छे? हस्ती 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 नो शुं थाय? हाथी 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 हाथी। तो अहीं तमने आ जे चेप्टर छे हस्ती 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 एमां हाथीनुं वर्णन करवामां आव्युं छे के हाथी केवो देखाय छे, एनी केनी साथे तुलना करवामां आवी छे, ए आखुं आ चेप्टरमां दर्शાવવામાં આવ્યું છે। तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे जे आ चेप्टर छे एनो ध्यानथी अभ्यास करीशुं। तो आपणे जोईए के पहेली लीटीमां शुं कहे छे के हस्ती 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 दिव्या देवी सृष्टि। हस्ती एटले के हाथी। आमां अमे तमने शब्दार्थ मोकल्या हता चेप्टरना, अने पाकी बुकमां व्यवस्थित सारा अक्षरे लखी नाखजो અને પાકા પણ કરી લેજો જેથી તમે આ સમજો, પાઠ અત્યારે સહેલું લાગે। તો ચલો હવે આપણે પાઠ સમજીશું। હસ્તી એટલે કે હાથી 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 દિવ્યા દેવી સૃષ્ટિ। દિવ્યા દિવ્યા એટલે શું થાય કે અદ્ભુત, દેવી દેવી એટલે અલૌકિક, ને સૃષ્ટિ એટલે સર્જન। શું કહે છે કે હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે। અહીં હાથીની વાત કરવામાં આવે છે કે હાથી 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 જે અદ્ભુત અને અલૌકિક સર્જન છે। પછી શું કહે છે? કદલી સદસી સુંડા સ્તંભ સમાના પાદહા। કદલી સદસી, કદલી સદસીનો અર્થ શું થશે અહીં? કદલી સદસી એટલે કે કેળ જેવી, સુંડા એટલે કે સુંઢ, કેળ જેવી એની સુંઢ છે। કોની સુંઢ છે? હાથીની, તેની કેળ જેવી તેની સૂંઢ છે। પછી સ્તંભ સમાના, સ્તંભ સમાના એટલે કે થાંભલા સમાન અથવા થાંભલા જેવા। પાદહા એટલે કે પગ। શું કહે છે કે કેળ જેવી એની સૂંઢ છે અને થાંભલા જેવા એના પગ છે। કોની વાત કરે છે? હાથીની। તો તમે જોઈ શકો છો કે અહીં કેળનું ચિત્ર આપ્યું છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું હશે કે આ જે કેળ છે એના જેવી એની સૂંઢ છે, અને થાંભલાનું ચિત્ર આપ્યું છે કે આ જે થાંભલો છે એના જેવા પગ છે હાથીના। પછી જોઈએ સુપ્રાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો। સુપ્રાકારો, સુપ્રાકારનો અર્થ શું થશે? સુપ્રા આકારના। પછી કર્ણો, કર્ણો એટલે કે કાન, સુપ્રા આકારના તેના કાન છે। પછી ધવલો, ધવલો એટલે કે સફેદ અથવા ધોળું। પછી દીર્ઘો, દીર્ઘો એટલે કે લાંબા, અને દંતો એટલે કે દાંત। શું કહે છે કે સુપડા આકારના તેના કાન છે, સફેદ લાંબા એના દાંત છે। ફરીથી કરું છું, સુપ્રાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, એટલે કે સુપડા આકારના તેના કાન છે, લાંબા અને સફેદ એના દાંત છે। અહીં જોઈ શકો છો આ સુપડાનું ચિત્ર આપ્યું છે તમને। અહીંયા સુપડાનું ચિત્ર છે, એમ કહે છે કે આ સુપડા છે એના જેવા કોના કાન છે? હાથીના, કે સુપડા જેવા એના કાન છે, સફેદ અને લાંબા એના દાંત છે। પછી શું કહે છે? ઉદરમ ભાંડાકારમ ઉન્નત ભૂવશ શરીરમ। આપણે બે બે લીટીનું કશું એટલે સહેલું રીએ સમજવું। ઉદરમ, ઉદરમનો અર્થ તો તમને ખબર જ હશે કે શું થાય, પહેલાં પણ આવી ગયું છે, ઉદરમ એટલે કે પેટ। પછી ભાંડાકારમ, ભાંડાકારમ એટલે કે ભાંડા એટલે ઘડો, ને કારમ એટલે કે આકાર, ઘડા આકારનું તેનું પેટ છે। પછી ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત બૃહત એટલે શું થાય? ઊંચું અને વિશાળ, ઉન્નત એટલે ઊંચું અને બૃહત એટલે વિશાળ, શરીરમ એટલે કે શરીર, ઊંચું અને વિશાળ એનું શરીર છે। કોની વાત કરે છે? હાથીની। શું કહે છે કે તેનું પેટ ઘડા આકારનું છે, ઊંચું અને વિશાળ તેનું શરીર છે। અહીં તમને આ ઘડાનું ચિત્ર આપ્યું છે, એમાં શું કીધું છે કે આ ઘડા આકારનું હાથીનું આવું પેટ છે, અને ઊંચું અને વિશાળ એનું શરીર છે। પછી શું કહે છે? અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ। અલ્પમ, અલ્પમનો અર્થ શું થશે? ટૂંકું, નાનું, તુચ્છમ એટલે નાનકડું, અને પુચ્છમ એટલે કે પૂંછડી, નાની ટૂંકી એની પૂંછડી છે। અહો અહો વિચિત્રમ, અરે અરે કેવું વિચિત્ર છે। શું કહે છે કે તેની નાની અને ટૂંકી પૂંછડી છે,
अरे ओ केवू विचित्र छे। फरीथी करू छू, चारे चार लीटीनू ध्यान आपजो। तेनू घड़ा आकारनू तेनू पेट छे, ऊंचू अने विशाळ तेनू शरीर छे, नानी अने टूंकी एनी पूंछड़ी छे, अरे ओ केवू विचित्र छे। पछी जोईए, पर्वत सदस्ये गात्रे सर्षप स्निप नेत्रे। पर्वत सदस्य एटले के पर्वत समान, शू कहे छे के पर्वत समान शरीरमां, गात्रे एटले के शरीर, पर्वत समान गात्रे एटले के शरीरमां, सर्षप स्निप नेत्रे, सर्षप स्निप नेत्रे एटले के सर्षव जेवी आँखो। शू कहे छे के पर्वत जेवू एनું જે શરીર છે એમાં સરસવ જેવી બે આંખો છે। કથમતિ બલવાન એસ અંકુશ માત્ર દ ભીત। કથમતિ બલવાન, કથમ કથ એટલે કે કેવો, અતિ બલવાન એટલે કે અત્યંત બળવાન, અને એસ એટલે કે આ, અંકુશ માત્ર દ, અંકુશ માત્ર દ એટલે શું થાય કે હાથીને જે મારવા માટેનું જે ચાબુક હોય એવું નાનું એવું સાધન છે, હાથીને જ્યારે એના માલિક હાથી ચલાવે છે ત્યારે એ ચાબુકથી જે મારે છે એ ચાબુકને શું કીધું છે, અંકુશ માત્ર, ભીતઃ એટલે કે ડરે છે। શું કહે છે કે અત્યંત બળવાન આ એક અંકુશથી કેવો ડરે છે, હાથી છે એ અત્યંત બળવાન છે છતાં પણ આ અંકુશથી કેવો ડરે છે। ફરીથી કરું છું, આ છેલ્લો પેરેગ્રાફ છે એનું આખું ભાષાંતર ધ્યાન આપો, કે પર્વત સમાન શરીરમાં સરસવ જેવી એની બે આંખો છે, અત્યંત બળવાન આ અંકુશથી કેવો ડરે છે। અહીં જો પર્વત આપ્યું છે કે પર્વત સમાન એનું, પર્વત સમાન એનું શરીર છે એમાં સરસવ જેવી બે આંખો છે। પછી હવે ફરીથી આપણે જોઈએ ભાષાંતર પહેલેથી, તો ભાષાંતરમાં ધ્યાન આપજો। હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે, કેળ જેવી તેની સૂંઢ છે અને થાંભલા જેવા એના પગ છે, પછી સુપડા જેવા એના કાન છે, લાંબા અને સફેદ એના દાંત છે, તેનું પેટ ઘડા આકારનું છે અને ઊંચું અને વિશાળ શરીર છે, નાની અને ટૂંકી એની પૂંછડી છે, અરે ઓ કેવું વિચિત્ર છે। પછી શું કહે છે કે પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે, અત્યંત બળવાન આ અંકુશથી કેવો ડરે છે। તો અહીં આપણે જનાર્દન હેકડે છે એનું જે આ કાવ્ય છે, જે હાથીનું વર્ણન કરવામાં આવ્યું છે એ અહીં પૂર્ણ થાય છે। તો હું આશા રાખું છું કે વ્યવસ્થિત બધાને સમજાઈ ગયું હશે, આનું ભાષાંતર હું તમને મોકલીશ, જે તમે પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખજો અને પાકું પણ કરી લેજો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।